મિત્રો, આજનો વિડિયો છે કે ઇન્વર્ટર ઉપર આપણે મોટર ચાલુ કરી શકી કે ન કરી શકી. તો આજનો વિડિયો આપણે શરૂ કરીશું એની પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, એ અમારી ભાવપૂર્વકની વિનંતી છે. હવે મિત્રો, આજનો સવાલ એ છે કે આપણી જે મોટર હોય, પાણીનો પંપ જેને આપણે કહીએ, એ આ જે ઇન્વર્ટર જે ઇન્સ્ટોલ કરેલું છે અમારા ઘરમાં, તો ઇન્વર્ટર ઉપર એ ચાલુ થાય કે નહીં. તો આ ઇન્વર્ટર 1100 VA નું છે, મેં જ આખું આને ઇન્સ્ટોલ કરેલું છે. આનું આખું વાયરિંગ હોય તે મેં જ કરેલું છે નાના ઘરે. તો મિત્રો, આ મોટર ચાલુ થાય કે ન થાય એ આપણે ટેસ્ટ, રિયલ ટેસ્ટ, કારણ કે અત્યારે સિચ્યુએશન એવી બની છે કે આજ શનિવાર છે અને શનિવારે 11:30 થયા છે ને પાણી ખાલી થઈ ગયું. શનિવારે લાઇટ હોતી નથી ઘરે, કારણ કે શનિવારે કાપ હોય છે લાઇટનો. તો મિત્રો, આ એક લાઈવ ટેસ્ટિંગ થશે એટલે તમને લાઈવ જ ખબર પડશે કે મોટર ચાલુ થાય કે નહીં. ઘણા કેસમાં ઓવરલોડ પણ થઈ જતું હોય છે, તો આપણે અગર પ્રોટેક્શન પણ જોવા મળે છે એટલે કંઈ બહુ જે કંઈ થશે એ તમે નિહાળી છો કે શું થશે, અમને એવાંય ખબર છે નહીં. 99% ચાલુ થઈ જવી જોઈએ એવી મારી ગણતરી છે. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ. આજે પહેલાં હું તમને ઇન્વર્ટર બતાવી દઉં કે કયું ઇન્વર્ટર છે મારી જોડે. તો ઇન્વર્ટરની જો વાત કરી તો આ 1100 VA નું માઇક્રોટેક કંપનીનું ઇન્વર્ટર છે. બસ, તો મિત્રો ચાલો આપણે જ્યાં મોટર છે ત્યાં હું તમને લઈ જઉં છું. તમારી મોટર જે છે અત્યારે પાણી ખેંચવાની, એને ચાલુ કરવી છે અમારે આની ઉપર, ઇન્વર્ટર ઉપર. તો એના માટેની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મિત્રો, આ જે પ્લગ છે એને અત્યારે ખોલવાનો છે, એટલે ડિસમિસ મળ્યું ને. હા, અત્યારે હવે અમારો પ્લાન હું તમને સમજાવું. પહેલાં આને ક્યાંક આમ ખીચામાં મૂક. બસ, તો મિત્રો આ જે પ્લગ છે મોટરનો એને અમે ખોલ્યો જ પહેલાં, કારણ કે ઇન્વર્ટરનો કનેક્શન આમાં કર્યું જ નથી. એટલે લગભગ એટલે એ જ આખું કેમેરામાં લેવાનું છે ને. જો મિત્રો, હવે આપણે અહીંયા કનેક્શન કરી નાખ્યું છે મોટરનું, એટલે હવે પહેલાં આપણે લઈ જઈશું આ કેમેરાને. મોટર જ્યાં આપણે રાખેલી છે તો અહીંયા લઈ જઈ રેજો નાના. હવે મિત્રો, આ છે આપણી મોટર. હવે કનેક્શન પ્રોપરલી થઈ ગયું છે. આ મોટર છે આપણી, હવે હું હમણાં કહીશ ત્યારે ચાલુ કરશે. તો અહીંયા મોટર આરે કનેક્શન કરી નાખ્યું છે અને હવે આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવશે. તો હું ઠેઠ અહીંયા અંદર જતો આવું કે જેથી બધું પ્રોપરલી છે ને એમ ખબર પડે. તો તમે કરો ને ચાલુ. તો મિત્રો, આ મોટર ચાલુ કરીશી, તમે જોઈ લો. આ ચાલુ થઈ ગઈ મોટર આરામથી. અત્યારે જેમ મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ લ્યો ઇન્વર્ટર ઉપર આવેલી અત્યારે લાઇટ છે નહીં આપણા ઘરે. આ મોટર ઇન્વર્ટર ઉપર કરી ચાલુ, અમે તમે જોઈ શકો છો અવાજ આવે, મોટર ચાલુ થઈ ગઈ અત્યારે. તો આપણું આ કામ પ્રોપરલી થયું અને કનેક્શનય બરાબર રીતે થયા તમે જોયા છે. પાણીનો જે વાલ જે ઊંચો નીચો કરવાનો એ કરી નાખો, રેડી જ છે ને બધું કમ્પ્લીટ ને. બસ, તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા મોટર એ ચાલુ થઈ ગયા. 1.5 HP ની મોટર હશે લગભગ, ખબર નથી 1 HP ની હોય તો એ ખબર નહીં. મોટર એ ચાલુ કરી અમે. ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ અંદર જઈને જોઈ વિડીયોનું કનેક્શન તમને થોડુંક બતાડું. મિત્રો, આપણે જે કનેક્શન કર્યું એ તમને સમજાવું હું કર્યું. અમે પહેલાં અમે એકચ્યુઅલી જે વાયર હતો ઇન્વર્ટરનો અહીંયા સુધી અમે લાવ્યા હતા, પણ ત્યાંથી આગળ અમે નહોતા લઈ ગયા, કેમ કે અમને જરૂર જ નહોતી કોઈ દી મોટર કરવાની ન હોય. પણ આ જરૂરિયાત ઊભી થઈ હતી મોટર ઇન્વર્ટર ઉપર કરવાની, એટલે પહેલી વાર આ ટેસ્ટિંગ અમને નહોતી ખબર કે થવાનું શું છે એમ. એટલે તમારી સામે અમે અખતરો જ કર્યો છે, પણ અઠે ગઠે થઈ ગયું છે, વાંધો આવ્યો નથી. એટલે ઇન્વર્ટર પ્રોપરલી વર્ક કરી, ઇન્વર્ટર ઉપર મોટર ચાલુ થઈ, તમે જોયું નિહાળ્યો વિડીયો વ્યવસ્થિત રીતે વર્ક કરી. એક વસ્તુનું કહું તમને કે જો તમારું ઇન્વર્ટર 700 VA કે 900 VA નું હોય, 900 VA નું હોય તો કરી શકાશે, 1 HP ની આરામથી ઉપડશે, વાંધો નહીં આવે. પણ જો તમારું ઇન્વર્ટર 900 VA થી નીચેનું હોય તો તમે ન કરતા હો ધંધો. અમારું 1100 VA નું હતું એટલે અમે આ કર્યું અને સક્સેસ ગયા. અને એક વસ્તુ તમને કહું કે જ્યારે તમે આવું કરો ત્યારે પંખોને એવું બંધ કરી દેવું, એટલે શું કે એને લોડ ન પડે. તમે અત્યારે જુઓ છો કે અમે જે આ પંખો છે હોલનો એ બંધ કર્યો છે, કારણ કે ઇન્વર્ટર ઉપર અમારી જે પાણી ખેંચવાની મોટર છે એ ચાલુ છે અત્યારે હાલમાં. તો એના અનુસંધાને અમે આ પંખાને લાઇટ બંધ કરી છે અને અમારો ટાંકો 10-15 મિનિટમાં ભરાઈ જાય આખો, ત્યારબાદ અમે અમારી જે મોટર બંધ કરીને આ પંખાને લાઇટનો ઉપયોગ કરીશું.
પણ ત્યાં સુધી અમે જે લાઇટ પંખા છે એ બંધ રાખીશું. તો ચાલો આગળ જોઈ. મિત્રો, તમે જ્યારે આ જે ઇન્વર્ટરને કરો, મોટર ચાલુ કરવામાં ઉપયોગ, તો તમારે એક ચેક કરી લેવું કે જ્યારે તમે તમારી મોટર કરો છો ઇન્વર્ટર ઉપર, તો ત્યારે તમારું ઇન્વર્ટર ગરમ નથી થઈ જતું ને. મેં જ્યારે અત્યારે કર્યું ત્યારે ચેક કર્યું કે ઇન્વર્ટર ગરમ નથી થતું. તો આવી બધું જોઈ લેવાનું, જો ગરમ થતું હોય તો બંધ કરી દેવું, કારણ કે એ સારું નથી એના માટે. અને બીજું જોવું કે એ મોટરનો જે અવાજ છે એના ઉપરથી તમને ઓળખ ખાઈ જવું જોઈએ કે કઈ રીતે એનો જે અવાજ છે નોર્મલ છે. જો હા તો વાંધો નથી, પણ નકર વાંધો પડે છે એમ. બીજું કે બળવાની વાસ નથી આવતી ને એ તમારે એક જોઈ લેવું. જો તમારે જ્યારે ઇન્વર્ટર નાખો ત્યારે બળવાની વાસ આવતી હોય ત્યારે તકલીફ પડે, તો બળવાની વાસ આવે તો તમારે બંધ કરી દેવું, નકર તકલીફ પડે. અને કા લોડ ઓછો કરી નાખો, ખાલી મોટર એક ચાલુ કરો તો વાંધો નથી આવતો એમ. અને અમે જ્યારે કર્યું ત્યારે અમે બધું ખાસ ધ્યાનમાં રાખ્યું, અને હું પોતે એન્જિનિયર એટલે હાજર હતો એટલે વાંધો ન આવે. તમારે આ અખતરા કરવામાં મોટાને કોકને હારે રાખવા, નકર તકલીફ પડે છે. ઓકે મિત્રો, તો તમને જો આ વિડીયો ગમ્યો હોય ને આવા જ વિડીયો જોતા રહેવા હોય તો એના માટે તમારે એક વસ્તુ તો કરવી જ પડે, સબસ્ક્રાઈબ કર્યા વિના તો તમે જોઈ ન શકો. તો એટલું કામ કરવું. ત્યારે આવજો મિત્રો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય ભારત. આ તો કાપી નાખે. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ ઇન્વર્ટર ઉપર અત્યારથી કનેક્ટેડ છે, અને ઇન્વર્ટરથી જ આખું આ કપાય છે, કારણ કે લાઇટ અત્યારે નથી જરા કંઈ. તો લાઇટ વિના આ લાદી અત્યારે કપાઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. આજે અમે એકની જગ્યાએ બબે અનુભવ કર્યા જોવા માટે, કારણ કે લાઇટ નહોતી ને કામ ચાલુ કરવું બહુ અગત્યનું બની ગયું હતું. તો માટે અત્યારે આ કાપવા માટે ફરજિયાત ઇન્વર્ટરને ચાલુ કરવાની જરૂર પડી રહી હતી. તો એ બાને તમારે આ જ વિડીયો તે જોવા મળ્યો કે આ જે કટર મશીનથી જે કાપે છે એ પણ આજે જોવા મળ્યું છે, કારણ કે લાઇટ અત્યારે છે જ નહીં જરા કંઈ, અને તમારે જોવા પણ મળ્યું આ બધું. બસ હું હવે અંદર જઈને બતાડતો. ઊંચું નીચું તમને કરીને બતાડી દઉં. આ જો લાઇટ જરા કઈ નથી પ્લગમાં, ને બલ્બ નથી, એટલે મીટરે અત્યારે બંધ છે. અત્યારે જે આપણે કાપ્યું લાઈવ તમને બતાડ્યું હતું કે લાઇટ નહોતી છતાંય આપણા ઇન્વર્ટર જે મેં નાખ્યું હતું એમાં જ આખું આપણે કર્યું. તો મિત્રો, અત્યારે ઓનલી ઓન જે આ લાઇટ બતાડે છે એ આજે મેં ઇન્વર્ટર જે હાથે નાખ્યું હતું એની ઉપરથી અત્યારે પંખો થયો ચાલુ. જો આ બાજુ ઘડિયાળ